હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને શીટ નંબર 6 નો પ્રોબ્લેમ નંબર 4 છે એ ડ્રો કરીને શીખવાડીશ. પ્રોબ્લેમ નંબર જે ફોર છે એ છે એપીસાયક્લોઇડનો પ્રોબ્લેમ છે. એપીસાયક્લોઇડ વિશે આગળના વિડીયોમાં મેં તમને ચર્ચા કરી કે એપીસાયક્લોઇડ કઈ રીતે જનરેટ થાય. તો એમાં બે સર્કલ આપ્યા હશે, એક ફિક્સ સર્કલ છે જે મોટું સર્કલ છે, અને બીજું જે સર્કલ છે એ રોલિંગ સર્કલ છે જે નાનું સર્કલ છે. આપણા ચોથા પ્રોબ્લેમમાં જે ડેટા આપ્યો છે એમાં રોલિંગ સર્કલનો જે ડાયામીટર જે છે, રાઈટ, એ 40 mm આપ્યો છે, એટલે એને હું સ્મોલ ડી વડે દર્શાવીશ. અને ફિક્સ સર્કલનો જે ડાયામીટર છે એનું માપ છે 120 mm. ઓકે, 120 mm, રાઈટ. તો હવે આપણે આ બે સર્કલના ડાયામીટર આપ્યા છે એ ઉપરથી આપણે એપીસાયક્લોઇડ છે બનાવવાનો છે. પણ આપણે તમે જોશો કે અહીંયા સ્મોલ જે સર્કલ છે, નાનું સર્કલ, રોલિંગ સર્કલ, એનો ડાયમીટર 40 છે, મોટો ફિક્સ સર્કલ જે છે એનો ડાયમીટર 120 છે. એટલે કે આ નાનું સર્કલ જે છે એના એક રોટેશન માટેનો આપણે એપીસાયક્લોઇડ બનાવવાનો છે, બરાબર. તો આપણે વિચારવું પડે કે મોટા સર્કલ ઉપર નાનું સર્કલ રોટેટ થાય તો એનું એક રોટેશન કેટલી મોટા સર્કલ ઉપર કેટલા ડિગ્રી પછી, એટલે કે કેટલા અંશ પછી, કેટલી ડિગ્રી પછી એ પૂરું થાય એનું કેલ્ક્યુલેશન થોડું કરવું પડે. તો એના કેલ્ક્યુલેશનમાં એક સૂત્ર છે, થીટા ઇઝ ઇક્વલ ટુ 360 ડિગ્રી મલ્ટીપ્લાય બાય સ્મોલ ડી અપોન કેપિટલ ડી. એટલે કે આપણે આ સૂત્ર ઉપરથી જો એની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો 360 એઝ ઇટ ઇઝ મલ્ટીપ્લાય બાય સ્મોલ ડી એટલે 40 અને કેપિટલ ડી એટલે 120 ડિગ્રી. જો તમે આનું કેલ્ક્યુલેશન કરો તો તમને 120 ડિગ્રી છે એ જવાબ આવશે. એટલે કે નાનું સર્કલ 120 ડિગ્રી મોટા સર્કલની ઉપર ફરે ત્યાર તો 120 ડિગ્રીએ નાના સર્કલનું એક રોટેશન પૂરું થાય. તો આપણે એક રોટેશન માટે એપીસાયક્લોઇડ છે એ ડ્રો કરવાનો છે, બરાબર. ઓકે, તો હવે જે પ્રમાણે ડેટા આપ્યા છે એ પ્રમાણે હું ડ્રો કરીશ. સૌથી પહેલાં હું મોટું સર્કલ ડ્રો કરીશ. મોટું સર્કલનો ડાયામીટર છે 120 મિલીમીટર, તો એની રેડિયસ જે છે એ આપણે 60 મિલીમીટર લેવી પડે. તો 60 મિલીમીટર માપી અને પહેલાં એક મોટું સર્કલ છે ડ્રો કરશું. બરાબર, આ મોટું સર્કલ છે, આખું નથી ડ્રો કરતો, હું અડધું જ કરું છું, બરાબર. પછી જે એનું સેન્ટર હશે એ સેન્ટરમાંથી આપણે હું હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરીશ. બરાબર, આ હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરીશ. હવે આપણે એપીસાયક્લોઇડની વ્યાખ્યા પ્રમાણે એવું છે કે મોટા સર્કલ ઉપર નાનું સર્કલ છે એ રોટેટ થાય છે, બરાબર. તો નાનું સર્કલ કેટલું છે, 40 મિલીમીટર ડાયામીટરનું, તો એની માટે આપણે 20 મિલીમીટરની ત્રિજ્યા લેવી પડે. બરાબર, અને 20 મિલીમીટરની ત્રિજ્યા લઈ અને એકદમ પહેલાં શું કરશું, આ લાઇન ઉપર એ રીતે આપણે સેન્ટર મેળવવું પડે કે એક્ઝેક્ટ જે નાનું સર્કલ છે મોટા સર્કલને ટચ થાય એ રીતે આપણે આ નાનું સર્કલ છે એ ડ્રો કરવું પડશે. બરાબર છે, એટલે ત્યાં હજી થોડું. ઓકે, બરાબર છે. આ રીતે બે સર્કલ છે એમ એકબીજાને ટચ થાય એ રીતે ડ્રો કર્યા.
બરાબર. હવે જે વધારાની જે લાઈન થઈ ગઈ છે હું થોડી ઇરેઝ કરી નાખું. આપણે વધારાની લાઈન છે ઇરેઝ કરી નાખીએ, બરાબર. હવે પહેલું સ્ટેપ જે છે એ છે, બરાબર, હવે આ રીતે બે સર્કલ છે મેં એકબીજાને ટચ કરીને ડ્રો કર્યા, બરાબર. હવે આપણને પી પોઈન્ટ કીધું છે કે ભાઈ પી પોઈન્ટ જે છે એ બંને સર્કલ જ્યાં મેચ થાય ત્યાં આગળ આપવું, એટલે હું બંને સર્કલ મેચ થાય છે ત્યાં આગળ પી પોઈન્ટ આપી દઉં, બરાબર. હવે શું કરશું, સૌથી પહેલાં આ જે ડિગ્રી જે ફાઇન્ડ કરી છે આપણે 120 ડિગ્રી, એ 120 ડિગ્રીનું માર્કિંગ કરવું પડે, બરાબર. તો આ જે મોટા સર્કલનું સેન્ટર છે એને આપણે ઓ કહેશું. હવે આ ઓપી છે એ 0 ડિગ્રી થઈ, આ 0 ડિગ્રીથી આપણે 120 ડિગ્રીનું માર્કિંગ કરવું પડશે, એટલે હું આ સેટ સ્ક્વેરથી 120 ડિગ્રીનું છે માર્કિંગ કરી નાખું, બરાબર. 120 ડિગ્રીએ માર્ક કરી નાખ્યું અને હું ઓમાંથી એ લાઈન ડ્રો કરી નાખું છું, ઓ અને એ ડિગ્રી એમાંથી આ લાઈન ડ્રો કરી નાખી, બરાબર. એટલે આપણને ખબર પડી જશે કે આ જે લાઈન છે મોટા સર્કલને ટચ થશે ત્યાં આગળ આપણો એપીસાઇકલ છે પૂરો થશે. હવે પહેલું સ્ટેપ જે છે એ છે આ સર્કલના 8 ભાગ કરવાનો, બરાબર. એટલે 2 ભાગ થયેલા જ છે, હું સેટ સ્ક્વેરથી બીજા આ 2 ને 2 4 થઈ ગયા. હવે ફરીથી પાછા આપણે 45 ડિગ્રીના સેટ સ્ક્વેરથી 8 ભાગ થઈ શકે છે, બરાબર. એ જ રીતે અહીંયા પણ 45 ડિગ્રીનું માર્કિંગ જો કરીએ, આઠ ભાગ થઈ ગયા, બરાબર. હવે શું કરશું, આ જે સર્કલ છે એને આપણે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ કરવાનું છે, ક્લોકવાઇઝ, બરાબર. મેં જે એરો ડ્રો કર્યો છે ક્લોકવાઇઝ, ક્લોકવાઇઝ ડ્રો કરશું એટલે આ પી છે તો ઉપરનો જે 45 ડિગ્રી જે છે ત્યાં આગળ આપણે 1 નંબર આપીએ અને આગળ આપણે 1 2 3 4 5 6 7 અને પી પોઈન્ટ છે ત્યાં આગળ પોઈન્ટ નંબર 8 આવશે, બરાબર. હવે શું કરશું, આપણે પરિકરથી ઓ 7 જેટલું ત્રિજ્યા રાખશું, બરાબર. ઓ 7 જેટલી ત્રિજ્યા રાખશું અને ઓને સેન્ટર રાખી અને એક ચાપ આપશું, ક્યાં સુધી, આ 120 ડિગ્રીને ટચ થાય ત્યાં સુધી, બરાબર. બીજી ચાપ ઓ 6ની સેન્ટર રાખશું, સોરી, ઓ 6 જેટલી રેડિયસ રાખશું, ઓને સેન્ટર રાખી અને આર્ક ડ્રો કરશું, બરાબર. પછી ઓ 5 જેટલી ત્રિજ્યા રાખશું, બરાબર, ઓને સેન્ટર રાખી અને આર્ક ડ્રો કરશું અને છેલ્લે ઓ 4 જેટલી ત્રિજ્યા રાખશું, અને ઓને સેન્ટર રાખી અને એક આર્ક ડ્રો કરશું, બરાબર. તો તમે જોઈ શકો છો કે આટલા કેટલા આર્ક થયા, 1 2 3 4 આર્ક બન્યા, બરાબર. હવે ઓ જે છે ઓ પોઈન્ટ, સોરી, એ નાનું સર્કલ છે એનું સેન્ટર જે છે એને આપણે સી માર્ક કરીએ, નાના સર્કલનું સેન્ટર છે સી છે. હવે ઓથી સી જેટલું એક રેડિયસ રાખશું અને એક સેન્ટર લાઇન જેવી એક આર્ક ડ્રો કરશું, એક મોટી એક નાની, એક મોટી એક નાની, એ રીતે સેન્ટર લાઇન જેવી, બરાબર. તમે જોશો કે એ તૂટક, મીન્સ એક મોટી આર્ક બીજી નાની છે એ રીતની એક આર્ક આવે છે, બરાબર છે. હવે શું કરું, સર્કલના આપણે 8 ભાગ કર્યા, બરાબર. તો આ જે 120 ડિગ્રી જે છે થીટા એના પણ આપણે 8 ભાગ કરશું, બરાબર. 120 ડિગ્રીના પણ 8 ભાગ, હવે 120 ભાગ્યા 8 કરીએ, 8 શું કામ, કારણ કે સર્કલના આપણે 8 ભાગ કરીએ છીએ, તો જવાબ આવશે 15 ડિગ્રી, 15 8 120, બરાબર, 15 ડિગ્રી જવાબ આવે. તો આ 120 ડિગ્રીના 15 15 ડિગ્રીના આપણે 8 ભાગ કરશું, એટલે હું 15 15 ડિગ્રીએ માર્કિંગ કરી નાખીશ, ઓને સેન્ટ ઓને આપણે સેન્ટર કન્સિડર કરીને 15 15 2 30
पंदर तेरी पिस्तालीस, पंदर चौकू साठ, पंदर पचास पंचोतेर, पंदर छक नेव, पंदर सत्तर 105, पंदर अठा 120। आ मैं पॉइंट है मार्क कर लीधा। हवे ओ पॉइंट अने पंदर डिग्री में हूँ लाइन ड्रॉ करीश, अने ए लाइन ने जे सेंटर लाइन जे छे त्यां सुधी लंबावीश। सेंटर लाइन बराबर सी माथी जे पसार थती लाइन ड्रॉ करीने त्यां आ लाइन जे જે સીલની લાઈનને આર્કને કટ કરશે ત્યાં પોઈન્ટ આપશું સી વન, બરાબર પોઈન્ટ આપશું સી વન। એ જ રીતે પંદર ડિગ્રી પછીની જે બીજી ડિગ્રી છે ત્રીસ ડિગ્રીનું પોઈન્ટ ઓ અને ત્રીસ ડિગ્રીમાંથી લાઈન ડ્રો કરો, એ જ્યાં કટ કરશે ત્યાં આપો સી ટુ, બરાબર એ જ રીતે ઓ ઓ અને ત્રીજા પંદર ડિગ્રીને એટલે કે પિસ્તાલીસ ડિગ્રીમાંથી લાઈન ડ્રો કરશું, બરાબર ત્યાં પોઈન્ટ આપશું આપણે સી થ્રી। પછી ઓ અને ચોથા પોઈન્ટમાંથી લાઈન ડ્રો કરશું, એ લાઈન જે છે એ છેક સુધી બહારની આર્ક સુધી આપણે લંબાવી દઈશું, બરાબર એ છે એ છેક બહારની આર્ક સુધી આપણે લંબાવી દઈશું, બરાબર અને આપણે સી ફોર આપશું અહીંયા સેન્ટરને જ્યાં સેન્ટર લાઈનને જ્યાં કટ કરે ત્યાં સી ફોર। એ જ રીતે આગળ સી ફાઇવ મેળવો, બરાબર અહીંયા સી ફાઇવ, પછી આગળ સી સિક્સ, પછી આગળ સી સેવન, અને ફાઇનલી આપણને સી એટ મળશે, બરાબર છે। આ રીતે સી વન ટુ સી એટ પોઈન્ટ મળી જાય। હવે શું કરશું આપણે, જે નાના સર્કલનું જે રેડિયસ છે 20 mm એટલી રેડિયસ લેશું, બરાબર પછી જો સી વનને સેન્ટર રાખશું, સી વનને સેન્ટર રાખશું અને આ પોઈન્ટ નંબર વન જે છે સર્કલનો પોઈન્ટ નંબર વન છે એમાંથી જે આર્ક પસાર થાય છે એ આર્કને અહીંયા કટ કરાવશું, બરાબર એટલે આપણને અહીંયા મળશે પી વન, બરાબર પછી સી ટુને સેન્ટર રાખશું, બરાબર આ સર્કલનો પોઈન્ટ નંબર ટુ છે એમાંથી જે આર્ક પસાર થાય છે એને કટ કરાવશું એટલે ત્યાં પોઈન્ટ મળશે પી ટુ, બરાબર એ જ રીતે સી થ્રીને સેન્ટર રાખો, બરાબર હવે જે પોઈન્ટ નંબર થ્રી જે છે સર્કલનો પોઈન્ટ નંબર થ્રી એમાંથી જે આર્ક પસાર થાય છે એને કટ કરાવો, બરાબર સર્કલ ના પોઈન્ટ થ્રીમાંથી પસાર થતી આર્કને કટ કરાવો સી થ્રી સેન્ટર રાખીને, ત્યાં મળશે પી થ્રી, બરાબર પછી સી ફોરને સેન્ટર રાખો। હવે જો સી ફોરને સેન્ટર રાખશો, બરાબર તો સી ફોરની જે આર્ક જે છે સી ફોર સેન્ટરથી એ ઉપરની જે બહારની જે લાઈન છે ત્યાં આગળ એક્ઝેક્ટ ઉપર ટચ થશે ત્યાં એટલે પોઈન્ટ પી ફોર મળે, પછી સી ફાઇવને સેન્ટર રાખો, બરાબર પોઈન્ટ સર્કલના પોઈન્ટ નંબર ફાઇવમાંથી પસાર થતી આર્કને કટ કરાવો આગળની બાજુ, બરાબર એટલે અહીંયા મળશે પી ફાઇવ, પછી સી સિક્સને સેન્ટર રાખો, બરાબર અહીંયા આગળ કટ કરાવો છઠ્ઠા પોઈન્ટ સર્કલના છઠ્ઠા પોઈન્ટમાંથી પસાર થતી આર્કને કટ કરાવો ત્યાં મળશે પી સિક્સ, પછી સી સેવનને સેન્ટર રાખો આ સર્કલના પોઈન્ટ નંબર સેવનમાંથી જે આર્ક જાય છે એને કટ કરાવો એટલે મળશે સી એટ, જેન સી સોરી પી પી સેવન, રાઈટ પછી સી એટને સેન્ટર રાખો અને ફાઇનલ જે પોઈન્ટ મળશે જે 120 ડિગ્રીની લાઈનને ટચ થશે એ પોઈન્ટ મળશે પી એટ। બરાબર ઓકે હવે આ પી વન પી પી વન જો આ રીતે પી પી વન પી ટુ, બરાબર પછી આ પી થ્રી પી ફોર પી ફોરથી પી ફાઇવ, પી ફાઇવથી પી સિક્સ, પી સિક્સથી પી સેવન અને છેલ્લે પી એટ આ જોડી દો, બરાબર તો આ છે એપીસાયક્લોઇડ બની ગયો, બરાબર છે ફાઇનલી જે છે એ ડાયમેન્શન આપી દેવાના
રેડિયસ આપી દો આર 20 અને મોટી રેડિયસ જે છે એ આર 60. ઓકે, તો આ થઈ ગયો એપીસાઇક્લોઇડ. થેન્ક યુ.